लेक्चर में आपणे मनुष्यना पाचन अंगो जे छे एना विषे आपणे अभ्यास कर्यो हतो। तो फरीथी के मनुष्यना जे पाचन अंगो हता एमां तो मुख गुहा, अन्ननळी, जठर, नानुं आंतरडुं, मोटुं आंतरडुं अने मळदुवा। तो त्यार पछीनो आपणो टॉपिक जे आवे छे के घास खाता प्राणीओमां पाचन। घास खाता प्राणीओमां पाचन कोथळी जेवी रचना आवेली होय छे।
जेने अग्रांत्र कहे छे। શું કહેવાય એને? અદ્રાંત કહે છે। આ અદ્રાંત જે છે એમાં કેટલા બેક્ટેરિયા હોય છે અને આ બેક્ટેરિયાઓ દ્વારા સેલ્યુલોઝ નું પાચન થાય છે, જેમાં કેટલા તો બેક્ટેરિયાઓ દ્વારા તેનું પાચન થાય છે, કેટલા બેક્ટેરિયા એનું પાચન કરતા હોય છે। એટલે આવા બેક્ટેરિયા અને બે આંતરડાની વચ્ચે કોથળી એવી રચના આપણા શરીરમાં હોતી નથી, તેથી આપણે સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી। બરાબર છે? લખી શકીએ કે જે મનુષ્યમાં જોવા મળતા નથી, તેથી પ્રાણીઓ સોરી જેથી આપણે સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી, જેથી આપણે સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી। તો અહીંયા આપણે ઘાસ ખાતા પ્રાણીઓના પાચન વિશે અભ્યાસ કર્યો, ફરીથી કે ઘાસ ખાતા પ્રાણીઓ જે છે તે ખોરાકને સીધો ગળી જાય છે, આમાંથી નામના જઠરમાંનો સંગ્રહ થાય છે અને ત્યાં ખોરાક જે છે તે અર્ધપાચિત હોય છે, જેને વાગોળ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? વાગોળ। હવે ઘાસ જે છે તે સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત પદાર્થ હોય છે। હવે વાગોળના પ્રાણી પાસે નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને શું કહેવામાં આવે છે? અદ્રાંત્ર, કે જેમાં કેટલાક બેક્ટેરિયો દ્વારા ખોરાકનું પાચન થાય છે, જે મનુષ્યમાં જોવા મળતા નથી। આપણામાં આવા બેક્ટેરિયા જોવા મળતા નથી અને આપણામાં અદ્રાંત્ર પણ હોતું નથી, તેથી આપણા શરીરમાં સેલ્યુલોઝ એટલે કે સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત પદાર્થ હોય તેનું પાચન કરી શકતા આપણે નથી। ત્યાર પછીનો આપણો ટોપિક આવે છે કે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન। અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન, તો પહેલી વસ્તુ કે અમીબા જે છે તે એક કોષીય પ્રાણી છે, આપણે બધા જાણીએ જ છીએ અમીબા કેવા છે, તો કે એક કોષીય પ્રાણી છે, એટલે કે એમાં એક જ કોષ હોય, તો અમીબા એક કોષીય પ્રાણી છે। અમીબા એક કોષીય પ્રાણી છે, એટલે કે અમીબામાં એક જ કોષ જોવા મળે છે અને તે તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે। અમીબા ક્યાં જોવા મળે છે? તળાવના પાણીમાં, જે તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે। અમીબા એક કોષીય પ્રાણી છે, જે તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે। અમીબા જે છે તે કોષનો સ્તર, એક ગોળ ઘટ કોષ કેન્દ્ર અને કોષ રસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે। તો અમીબાના શરીરની રચના આપણે લખી દીધી છે કે અમીબા કોષનો સ્તર, અમીબા કોષ રસ સ્તર, એક ઘટ કોષ કેન્દ્ર, એક ઘટ કોષ કેન્દ્ર અને કોષ રસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ
આ કૃતિ તમે પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે જે તમે જોઈ શકો આવે છે ત્યારે શું કરે અમીબા જે છે તેના
ખોરાક જે છે તેનો ઉપયોગ થાય છે અને જે હવે વધેલો ખોરાક છે એટલે કે જે ખોરાક વપરાઈ ગયો છે અને બાકીનો જે કચરો વધે છે એ કચરો જે છે એ છે ને અંગના આ ભાગમાંથી કચરો જે છે તે બહાર નીકળે છે તો આ રીતે અમીબામાં ખોરાક ગ્રહણ થી કરી કેટેલો કચરો અહીંયા સુધીની રચના આપણે જોવા મળે છે ફરીથી આપણે જોઈએ કે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન કઈ રીતે થાય તો અમીબા જે છે તે એક કોષીય પ્રાણી છે તે તળાવના પાણીમાં રહેતો હોય સૂક્ષ્મજીવ છે અમીબા કોષરસ્ક એક ભટ કોષ કેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાન્યો ધરાવે છે અમીબા સતત પોતાનો આકાર બદલે છે અને સ્થાન બદલે છે અમીબા એક અથવા એક કરતાં વધુ આંગળીઓ પ્રબળ ધરાવે છે જેને ખોટાપક કહે છે ખોટાપકનું કાર્ય હલનચલન તથા ખોરાક પકડવાનું છે ત્યારબાદ આપણે જોયું કે ખોટાપક દ્વારા અમીબા જે છે તે ખોરાકના પડને આરોગ્ય છે એટલે કે અંતઃગ્રહણ કરે છે અને આ ખોરાક રસ અન્નધાન્યમાં જેમ ફેલાય ફસાય છે જ્યાં પાચક નસોનો સ્ત્રાવ થાય અને ખોરાકનું પાચન થાય આ ખોરાક જે છે તે અમીબાને પોતાના શારીરિક કાર્ય તથા શરીરની વૃદ્ધિ માટે તથા કોષોના બહુગુણન માટે ઉપયોગી થાય છે હવે વધેલો કચરો જે છે તે શરીરની બહાર નીકળે છે તો આજનો આજે આપણે આપણો જે આ પાઠ છે પ્રાણીઓમાં પાચન તે પાઠ આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણા પાઠમાં બીજા પાઠમાં તમને જે કાંઈ પણ તકલીફ હોય તે તકલીફ તમે કોઈ પણ એક નોટમાં નોંધ કરી શકો છો અને જ્યારે આપણે સ્કૂલ ઓપન થશે ત્યારે આપણે ફરીથી એની ચર્ચા બીજી વાર કરશું તો આજે બસ આટલું જ નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો પાઠ ચાલુ કરવાનો છે પાઠ નંબર 5 એસિડ બેઝ અને ક્ષાર જેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું થેન્ક યુ